પાટણ જિલ્લામાં લોકોને વૃક્ષો સરળતાથી મળી રહે તે માટે QR વન વિભાગ દ્વારા કોડ જાહેર કરાયો. પાટણ જિલ્લાને હરિયાળો બનાવવા વન વિભાગ 2,739 હેક્ટરમાં વૃક્ષારોપણ વનીકરણ કરશે. તે માટે 21.15 લાખ રોપાઓ તૈયાર કર્યા. પાટણ જિલ્લામાં મોટા પ્રમાણમાં લોકો વૃક્ષારોપણ કરી અને તેમને સરળતાથી વન વિભાગની સરકારી નર્સરીમાંથી જે જાતના રોપા જોઈએ તે મળી રહે અને નર્સરી ક્યાં આવેલી છે અને તે માટે પાટણમાં પ્રથમવાર હવે પર્યાવરણ પ્રેમીઓ QR કોડ સ્કેન કરી વન વિભાગમાંથી રોપાઓ મેળવી શકે તે માટે QR કોડ જાહેર કરવામાં આવ્યો છે અને તેનો લાભ લઈ મોટા પ્રમાણમાં સરકારી નર્સરીઓમાં લોકો રોપા લાવી આવી રહ્યા છે અને ગ્લોબલ વોર્મિંગ અને ગરમીની અસર રોકવા વૃક્ષારોપણ કરી રહ્યા છે. પાટણમાં આ વર્ષે 75મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લાને હરિયાળો બનાવવા વન વિભાગ દ્વારા 21.15 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 2,739 હેક્ટરમાં વનીકરણ અને વૃક્ષારોપણ માટે સિઝન શરૂ થતાં સરકારની વન વિભાગની અલગ અલગ નર્સરીમાંથી રોપાઓ મેળવી શકશે તેમ DFO ડોક્ટર બિંદુ પટેલે જણાવ્યું હતું. જય હિન્દ. અમે પાટણ સરકારી ઇજનેરી કોલેજ પાટણમાંથી આવ્યા છીએ. વન વિભાગ દ્વારા QR કોડનો એક કોન્સેપ્ટ રજૂ કરાયો છે જેમાં આપણે QR કોડ સ્કેન કરીને પાટણની કે કોઈપણ જિલ્લાની આપણે નર્સરીમાં ક્યાં ક્યાં વૃક્ષો છે, છોડ છે, આપણે જાણકારી મેળવી શકીએ છીએ, જેનાથી અમને ખૂબ જ એ ઉપયોગી બન્યું છે. અમે પણ અહીંયા વૃક્ષારોપણ કરવા માટે છોડ લેવા આવ્યા હતા તો અમે QR કોડનો યુઝ કર્યો. અમને ખબર પડી કે કેટલા વૃક્ષ આ નર્સરીમાં છે તો એના પરથી અમે અહીંયા વૃક્ષ લેવા આવ્યા છીએ. શા માટે વૃક્ષો વાવવા જોઈએ? વૃક્ષો ગ્લોબલ વોર્મિંગ ઘટાડે છે, પ્લસ આપણે ઓક્સિજન પ્રોવાઈડ કરે છે આપણને. હાલ તો ઓક્સિજનની માત્રા ખૂબ જ ઓછી થતી જાય છે તો એ આપણે વધારવા માટે વૃક્ષો વાવવા જોઈએ. એ પછી ધોવાણ, જમીનનું ધોવાણને પણ વૃક્ષો રોકે છે તો એ પણ એક પ્લસ પોઈન્ટ છે એનો, એટલે આપણે વૃક્ષો વાવવા